નમસ્કાર, દરભાગેની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી. વાત કરીએ મહત્વના સમાચારોને લઈને, તો વિગતો સામે આવી રહી છે. ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 12 અને 13 એપ્રિલે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન સામે આવ્યું છે. 12 એપ્રિલે વલસાડ, નવસારી, સુરતમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. તો 13 એપ્રિલે કચ્છ બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 5 દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ગરમ પવનો ફૂંકાશે. એપ્રિલ મહિનામાં જ શરૂ થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. ડે 1 થી ડે 4 તક ડ્રાય વેધર પ્રિવેલ કરેગા ઓર ડે 5 ઓર 6 મે આઇસોલેટેડ પ્લેસીસ મે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઓર ડે 5 કી બાત કરેંગે જહાં પે મતલબ લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ વો જિલે હૈ વલસાડ, નવસારી ઓર સુરત. ઓર ડે 6 કી બાત કરેંગે તો ડે 6 મે કચ્છ ઓર બનાસકાંઠા મે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. જો બારિશ હોગી ડે 5 6 કા વો ડેટ હૈ 12 ઓર 13 કા. ઓર આને વાલે 5 દિનો કે લિયે હોટ ઓર હ્યુમિડ એર કે કારણ ડિસકમ્ફર્ટ કન્ડિશન કા વાર્નિંગ દી ગઈ હૈ વો સૌરાષ્ટ્ર ઓર કચ્છ કે કોસ્ટલ એરિયા કે લિયે. પ્રી મોનસૂન એક્ટિવિટી જો શરૂ હોગી વો અપ્રેલ મહિને મે શરૂ હો જાયેગી. તો જો બારિશ હોગી યે ડે 5 ઓર ડે 6 મે 12 ઓર 13 કો. તો આ તરફ સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં નકલી નેટવર્ક ઝડપાયું છે. ડુપ્લિકેટ ઘી અને દારૂ બાદ નકલી શેમ્પૂ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટનો ગોરખ ધંધો ઝડપાયો છે. ઓલપાડના માસમા ગામેથી ડુપ્લિકેટ શેમ્પૂ અને નકલી વિમલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. માસમા ગામે આવેલી ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોરખ ધંધો આ ચાલતો હતો. ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા, જેમાં નકલી વિમલ અને શેમ્પૂ બનાવવાના 3 મશીન, વિમલનું 700 કિલો ડુપ્લિકેટ રો મટીરિયલ અને રોલ પણ ઝડપાયા છે. જ્યારે 1.5 લિટર ડુપ્લિકેટ શેમ્પૂનું રો મટીરિયલ અને 37 પેકેટ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે નકલી શેમ્પૂ અને પાન મસાલાનું જથ્થું અને રો મટીરિયલ મળીને 50 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. સુરતમાં એક બાદ એક નકલી કારખાના જે ઝડપાઈ રહ્યા છે, નકલી બનાવટી વસ્તુ ઝડપાઈ રહી છે, ત્યારે આ વધુ એક ખુલાસો સામે આવ્યો છે. રૂપિયા 50,16,908 ના મુદ્દામાલ સાથે પોલીસે રેડ હાથ ધરેલ છે. આ રેડમાં જેણે ગોડાઉનનું સંચાલન કરનાર છે તે ઇસમનું નામ છે અબ્દુલ હાફિઝ ઉર્ફે રાજુભાઈ સન ઓફ મોહમ્મદ શફી હિરાગલ, રહેવાસી યુસુફ મંજિલ ચોક બજાર સિંધીવાડ સુરત શહેર, તથા તેણે અન્ય બિહાર તથા યુપીમાંથી અન્ય મજૂરોને બોલાવી અને આ ગોડાઉનમાં રાત દિવસ પ્રોડક્શન ચાલુ રાખી અને આ દવ શેમ્પૂ તથા વિમળ ગુટખા તથા તમાકુનું પ્રોડક્શન કરી અલગ અલગ પડીકીમાં તથા અલગ અલગ પડીકીમાં પેક કરી અને આગળ વેચવાની તૈયારી કરી રહ્યા હતા. તો આજે વિગતો સામે આવે છે. ચાંદ ઇન્ડસ્ટ્રીઝમાં આ ગોડાઉન છે અને પોલીસ આ તમામ નકલી વસ્તુઓ પકડી રહી છે. અત્યાર સુધી તો ખાવા પીવાના અને મસાલાની વાત હતી, પણ હવે તો સૌંદર્ય સાથે વ્યસન કરતા ગુટકા પણ નકલી મળી રહ્યા છે. જી હા, સુરત જિલ્લા પોલીસની ઓલપાડ પોલીસ દ્વારા એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવ્યું છે. ઓલપાડના PI જાદવ સાહેબ આપણી સાથે જ, આપણે સીધામની સાથે કરીએ. જાદવ સાહેબ, એક ફેક્ટરી, એક નહીં પણ 2 ફેક્ટરી પકડાઈ છે. શું શું વસ્તુ બનાવતા હતા, કેવી રીતે ઇન્ફોર્મેશન મળી અને ત્યાં કઈ રીતનું આખું નેટવર્ક ચાલતું હતું? સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી, સુરત ગ્રામ્ય SP સાહેબ શ્રી હિતેશ જોયસર સાહેબ, તથા કામરેજ ડિવિઝનના DYSP શ્રી આરવણ સરવે સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ અલગ અલગ કાર્યવાહી કામગીરી કરવા માટે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ઓલપાડ પોલીસને બાતમી મળી કે માસમા ગામના એક ગોડાઉનમાં એક જગ્યાએ વિમલ ગુટકા, શેમ્પૂ તથા તમાકુનું ડુપ્લિકેટિંગ માલ લઈ અને તેઓની પેકેજિંગ કરી અને મોટો જથ્થો તેમની મશીનરી સાથે ત્યાં પડ્યો છે અને એ જથ્થો લઈને આ લોકો જે છે પેકેજિંગ કરીને અલગ અલગ જગ્યાએ વેચવાના છે. એ આધારે ઓલપાડ પોલીસે રેડ કરતા આ ગોડાઉનમાંથી વિમલ ગુટખાનો કુલ જથ્થો 28,31,000 તથા શેમ્પૂનો કુલ જથ્થો 21 લાખ અને મોટી મોટી મોંઘી મશીનરીઓ સહિત કુલ મુદ્દામાલ લગભગ રૂપિયા 50 લાખથી ઉપરનો મુદ્દામાલ ઓલપાડ પોલીસે જપ્ત કરેલ છે. આ ગોડાઉનના સંચાલકનું નામ તપાસ કરતા સામે મુખ્ય ઇસમ ભાડે ગોડાઉન રાખનારનું નામ સામે આવેલ છે. અબ્દુલ હાફિઝ ઉર્ફે રાજુભાઈ, મોહમ્મદ શફી હિરાગલ, રહેવાસી યુસુફ મંજિલ ચોક બજાર સિંધીવાડનો. આ માણસ
અલગ અલગ રાજ્યમાં યુપી તથા બિહારમાંથી તથા ચોક બજારમાંથી અલગ અલગ મજૂરો જે આ વિસ્તારથી પરિચિત નથી તેઓને આ જગ્યા પર રાખી અને રાત દિવસ પ્રોડક્શન એ લોકોનું ચાલુ હતું. આમ ઓલપાડ પોલીસે 50 લાખથી વધુના મુદ્દામાલ વિમલ ગુટકા, ડવ શેમ્પૂ તથા અન્ય તમાકુ અને મોટી મોંઘી મશીનરીઓ સાથે પોલીસે આ જગ્યાએ રેડ કરીને મુદ્દામાલ હસ્તગત કરેલ છે. જયદેવસાહેબ, આ ગુટકા એક તો નશાકારક વસ્તુ, લોકો નશામાં ઉપયોગ કરતા હોય છે, એટલે આ કેટલું આવી નકલી વસ્તુ કેટલી હાનિકારક માની શકાય? નકલી વસ્તુ જે છે, જે મૂળ વસ્તુ જે છે એની કમ્પેરમાં આ વસ્તુ જે છે એ વેચાણમાં, આ વેચાણ કરવાથી જે વેચાણ કરનાર, જે ડુપ્લિકેટિંગ કરનાર છે તેને ઘણો બધો ફાયદો થતો હોય છે. તેથી તેની ક્વોલિટી ઉતરતી કક્ષાની તો ગણી જ શકાય, એટલે ઉતરતી ક્વોલિટી જે છે તે સ્વાસ્થ્ય સાથે વધુ હાનિકારક થઈ શકે છે. કયા ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કેટલા લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે? હાલ તમામ મુદ્દામાલ કબજે કરી અને જે કંપનીના જે ઓથોરાઇઝ પર્સન હોય છે, જેમ કે ડવ શેમ્પૂ છે, કામરે ડવ શેમ્પૂ છે, વિમલ ગુટખા છે તથા તમાકુ, તેઓના ઓથોરાઇઝ પર્સનનો સંપર્ક કરી તેઓને હાલ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવા માટે સમજ કરવામાં આવેલ છે અને તેઓની આગળની કોપીરાઇટ એક્ટની અને અલગ અલગ જુદી જુદી કલમો મુજબ તેઓની ફરિયાદ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બિલકુલ, આખા ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ જાદવ સાહેબ, સીધું કેવું છે કે 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ તો કબજે કરવામાં આવ્યો છે, પણ જે શેમ્પૂ બનાવવામાં આવ્યું છે, શેમ્પૂ કહી શકાય શરીરને નુકસાન કરે છે, સાથે સાથે ગુટકાનું સેવન કરતા લોકોએ ચેતવાની જરૂર છે, કારણ કે નકલી ગુટકા બજારમાં મળી રહ્યા છે. એટલે કે ખાવા પીવાની વસ્તુ હતી, શરીરને સૌંદર્યની વસ્તુઓ નકલી છે અને હવે તો નશાકારક એટલે કે ગુટકા પણ નકલી મળી રહી છે. જો કે સુરત ઓલપાડ પોલીસે મોટી સફળતા મળી છે, સાથે 2 ફેક્ટરીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જો કે પોલીસે આ મામલે ગુનો તો દાખલ કર્યો છે, પણ તપાસ કરતા હવે આના તાર ક્યાં જોડાયા છે, ક્યાંથી માલ આવતો હતો અને આ લોકો કયા બજારમાં માલ સપ્લાય કરતા હતા તેને લઈને હવે મોટા સવાલો ઊભા થયા છે. કેમેરા પર્સન ભરત નંબર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ. આગળ વાત કરીએ તો અમદાવાદના બાવળાથી આ વિગતો આવી રહી છે, જ્યાં જેખડા ગામે 7 બાળકોને ડાયરિયા થયા, 7 પૈકી 1 બાળકનું મોત થયું હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે બાળકોમાં બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લીધા છે. પાણીજન્ય રોગ કે ફૂડ પોઈઝનિંગના કારણે ડાયરિયા થયા તે રિપોર્ટ બાદ જ નક્કી થશે, પરંતુ બાળકના શંકાસ્પદ મોતની પણ તપાસ થશે. 6 બાળકોને મોટી સિવિલ સારવાર ખાતે દાખલ કરાયા છે. ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા હતા તમામ લોકો. રાજ્ય બહારથી આ તમામ લોકો કામ માટે અહીંયા આવ્યા હતા. તો આજે વિગતો બહાર આવી છે, ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. 6 બાળકોને હાલ સારવાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 7 બાળકોને ડાયરિયા થયા હતા. અચાનક રવિવારથી જ બાળકોમાં બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા અને 7 પૈકી 1 બાળકનું મોત થયું હોવાના સમાચાર છે. વધુ વિગત મેળવીશું. પ્રણવ અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, જે રીતે આ બાળકનું શંકાસ્પદ મોત થયું છે, કોઈ અન્ય વિગતો સામે આવી રહી છે કે કેમ? ચોક્કસ મન શકાય કે હાલ તપાસ ચાલી રહી છે. જેખડા ગામની અંદર આ ઘટના બની છે, તેની અંદર 7 બાળકોને ડાયરિયા થયા તે પ્રકારનો આરોગ્ય વિભાગનો દાવો છે. 7 પૈકી 1 બાળકનું મોત થયું છે તે પ્રકારના હાલ આરોગ્ય વિભાગે કન્ફર્મેશન પણ આપ્યું છે, અને સાથે પાણીજન્ય રોગ અથવા ફૂડ પોઈઝનને કારણે આ મોત થયું છે તે પ્રકારની તપાસ છે તેનો રિપોર્ટ પણ લેવામાં આવી રહ્યો છે. બાળકનું શંકાસ્પદ મોત પણ થયું છે. 6 બાળકો હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર સાથે દાખલ પણ છે, અને આ તમામ લોકો ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. તે લોકો છે, તે મજૂર વર્ગના લોકો છે, બહાર ગામ એટલે બહારના રાજ્યોમાંથી આવેલા હતા. તે લોકોને આ ઘટના બની છે. હાલ આરોગ્ય વિભાગ છે તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી ચોક્કસપણે તેઓ કરશે. આભાર પ્રણવ માહિતી બદલ. તો જે આ ઘટના સામે આવી છે, બાવળા પાસેની આ ઘટના છે, 7 બાળકોને ડાયરિયા થયા, તેમાંથી 1 બાળકનું મોત થયું છે. અને હવે વાત કરીશું રૂપાલા રણ નહીં છોડે તેની. રૂપાલા વિવાદ વચ્ચે અહીંયા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ ભાજપ ઉમેદવાર 16મીએ ફોર્મ ભરશે. 12:39 પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરશે. પ્રદેશ ભાજપ તરફથી આ સૂચના આપી દેવામાં આવી છે. રૂપાલા ફોર્મ ભરતા અગાઉ બહુમાળી ચોક ખાતે જંગી જનસભાને સંબોધિત પણ કરવાના છે. ક્ષત્રિયોના સતત વિરોધની વચ્ચે પ્રદેશ ભાજપ તરફથી આ સૂચના મળેલ છે, જે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. કેટલા લોકો છે તે હાજર રહેશે, કયા કયા નેતાઓ છે તે હાજર રહેવાના છે, શું કહેશો?
રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. રાજકોટ ખાતે પાર્ટીના તમામ પદાધિકારીઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેશનના પક્ષના નેતાથી માંડીને તમામ પદાધિકારીઓ, ભારતીય જનતા પક્ષના સંગઠનના તમામ આગેવાનો, રાજકોટ મહાનગર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ દોશીની આગેવાનીમાં તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, આગેવાનો, ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ મોભીઓ સૌ ત્યાં ઉપસ્થિત રહી પરસોત્તમભાઈ રૂપાલાની સાથે ચૂંટણી ફોર્મ ભરવા જશે. ખાસ કરીને ક્ષત્રિયોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. ભાજપ એમને મનાવવા માટે કયા પ્રકારના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે? આ અંગેની ચિંતા અમારા ભારતીય જનતા પક્ષના મોવડીઓ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર હર અમેર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સાથે રહ્યું છે. આપણે જોઈએ તો રાજકોટ ખાતેથી તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વિશ્વના સર્વાધિક લોકપ્રિય શાસક અને દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાની સંસદીય કારકિર્દી રાજકોટથી શરૂ કરેલી, વિધાનસભામાં ઉમેદવારી પત્રક ભરીને આવું રાજકોટ, એ રાજકોટ હરમેશ નરેન્દ્રભાઈ મોદીએ જે સૌરાષ્ટ્રની પ્રજાને ભેટો આપેલી છે એ અંગે કદરદાન છે. આજે ગુજરાતની સૌથી વાત કરી તમારી બેઠક તમારી વાતમાં, લોકસભાની ચૂંટણીનો જંગ જામી ગયો છે. અમદાવાદમાં પણ ગરમીની સાથે રાજકારણનો પારો પણ ઉપર ચડી રહ્યો છે, ત્યારે લોકસભા 2024 થી લઈને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે અમદાવાદના વેપારીઓનો મિજાજ જાણ્યો. વેપારીઓની આશા અપેક્ષાઓ અંગે વાત કરી. વેપારી તરીકે જ્યારે વાત કરવામાં આવે તો આ વખતનું ઇલેક્શનનો માહોલ તમને કેવો લાગી રહ્યો છે? હજુ પણ શું બદલાવ જોઈએ છે? ઘણા બધા બદલાવ પણ આપણે એમસીમાં પણ જોયા છે. બજેટ જ્યારે આવે ત્યારે વેપારી વર્ગને લઈને ઘણા બધા લાભ, ગેરલાભ એ તમામ પ્રકારની વાતો સામે આવતી હોય છે, પરંતુ હવે જ્યારે ઇલેક્શન છે, સાચો પોઈન્ટ છે, આ સમય પર આપ શું માની રહ્યા છો? હજુ પણ કેટલા બદલાવ ઈચ્છી રહ્યા છો? ઇલેક્શનમાં બદલાવ તો સંજોગો પ્રમાણે આવતા હોય છે, પણ અત્યારે જે રીતે વાતાવરણ જોઈ રહ્યા છે એ રીતે હવે બદલાવની શક્યતા, જે રીતે અમુક કંટ્રોલ જે પોલિટિકલ પક્ષોનો હોય છે એ રીતે હવે બદલાવ હવે ઓછો દેખાય છે, જે રીતે વધારે પડતું પકડાયું છે માટે. એટલે અત્યારે જે કે ઇલેક્શનનો માહોલ છે, મને એવું લાગી રહ્યું છે કે અત્યારે ધીમે ધીમે ગરમાવો હવે પછી આવશે, જ્યારે ફોર્મ ભરશે ત્યાં સુધી આ બધું અપ્સ એન્ડ ડાઉન વાતાવરણ બંને પક્ષોમાં કે બધા પક્ષોમાં ચાલુ રહેશે. વેપારી તરીકે તમે શું માનો છો? હજુ પણ કેટલા બદલાવ જોઈએ છે વેપાર જગતમાં? કોન્ટ્રાવર્સી બને એટલી ઓછી આવે તો વેપાર જગતને વધારે સારું પડે, અને એ સંજોગોમાં વેપાર ઉદ્યોગ વધુ સરળતાથી ચાલી શકે. એટલે બને એટલું હવે વાતાવરણ સ્ટેબલ થતું જાય એ લોકોના હિતમાં છે. એટલે જેથી જાતિવાદ ગણો કે બીજું કશું ગણો તે વધારે વકરવું ના જોઈએ, જેથી વેપારી વર્ગને તકલીફ ના પડે. અમદાવાદનો ટ્રેન યુઝ્યુઅલી ઉમેદવાર પસંદ કરવાનો હોય છે, પણ પક્ષમાં એટલું સારું કામ થઈ રહ્યું છે અને હજી માહોલ શું ચાલી રહ્યો છે ડિફિકલ્ટ છે ડિસ્કસ કરવો, પણ અત્યારે ફિમેલનું એન્ટરપ્રેનરમેન્ટ ઘણું વધ્યું છે સમાજમાં, એટલે અને હજી ને હજી વધતું રહે અને એને વધારે ને વધારે ઓપોર્ચ્યુનિટી મળતી રહે એવું એક્સપેક્ટેશન સાથે અમે ગવર્મેન્ટને કહીશું કે તમે વધારે ને વધારે ઉમેદવારો પણ ફિમેલ લો અને એને પ્રોપર અટેન્શન આપીને એની માટેના ડેવલપમેન્ટ પણ કરતા રહીએ. I feel government's job is to make sure that businesses find it easy to do business. At the end of the day, a country like India needs a lot of employment. જે પણ સરકાર આવે, બધા સિટીઝન્સ એક યોગ્ય મતદાન કરે એ બહુ મહત્વનું છે, પોતાના કેન્ડિડેટ, પોતાની પાર્ટી, પોતાની વિચારધારાને ધ્યાનમાં રાખીને. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે નેશનલ ઇન્ટરેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એમ્પ્લોયમેન્ટથી લઈને બધું ધ્યાનમાં રાખીએ આપણે, તો આઈ એમ શ્યોર કે ગવર્મેન્ટ્સ બિઝનેસ ઇઝ ટુ મેક શ્યોર દેટ ધ બિઝનેસીસ આર કમ્ફર્ટેબલ, સિક્યોરિટી, એજ્યુકેશન, સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝ. મત આપતા વેપારી શું વિચારે છે? મત આપતા એ જ વિચારે છે કે ઇઝ ઓફ બિઝનેસ કેટલી છે અલ્ટિમેટલી, એન્ડ દેટ ઇઝ એટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. ઇલેક્શન આવી રહ્યું છે અને મત ચોક્કસ આપવાનો અને યોગ્ય પાર્ટી અને યોગ્ય વ્યક્તિને આપવાનો, જેનાથી આવનારા 5 વર્ષ પણ આપણા બહુ જ સલામત રહે અને કોર્પોરેટ ગવર્નન્સ સાથે આપણો દેશ હજુ વધુ ને વધુ ગ્રો કરે એવી મારી શુભેચ્છા છે. ડેવલપમેન્ટ ઇન્ડિયા જે રીતે થઈ રહ્યું છે બિલકુલ, અને તેની સાથે હજુ પણ બદલાવ વેપારી વર્ગ તરીકે વેપારી વર્ગમાં સંકળાયેલા હોય છો તો હજુ પણ કેટલા બદલાવ જોઈશે? હજુ તો ઘણા બધા રિફોર્મ બાકી છે. અત્યારે પણ જે GST ને બધાનું જે થયું છે એનાથી ઘણો ફાયદો છે અને
ફેસલેસ ને બધું જે રીતે થઈ રહ્યું છે, બહુ સારી રીતે કામ ચાલી રહ્યું છે. તમામ પ્રકારની સુવિધાથી વેપારી વર્ગ ખુશ છે અને તેની સાથે ખાસ કરીને વિચાર કરી રહ્યા છે કે આગામી સમયની અંદર ઇલેક્શન માટે ખાસ કરીને દરેક વ્યક્તિએ જવું જોઈએ અને તેની સાથે પોતાના મત અને વિચારો તેમણે જણાવ્યા. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં હાલ રોકાશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર કરીશું ટોપ 3 ખબરો પર. વડોદરામાં સ્વાઇન ફ્લુ અને કોરોનાનો પગ પસારો. સ્વાઇન ફ્લુથી એકનું મોત, એક સારવાર હેઠળ, તો કોરોનાના 5 દર્દીઓ સારવાર હેઠળ. કોંગ્રેસના પૂર્વ એમએલએ ગુલાબસિંહ રાજપૂતનો વીડિયો વાયરલ. જાહેર મંચ પર ભ્રામક પ્રચાર દરમિયાન પશુપાલકે ખોલી પોલ. બનાસકાંઠાના પાથાવાડા નજીક હોટલ ઉપર ફાયરિંગ. 3 લોકો કારમાં ફાયરિંગ કરી ભાગતા કાર પલટી. રિવોલ્વર સહિત 3 લોકો પકડાયા. ગુજરાતમાં ભાજપ અને ક્ષત્રિયો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે વધતા વિવાદ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મેદાનમાં આવ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયે હવે ભક્તો અને લોકોને ભાજપને મત આપવા માટે અપીલ કરી છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને મુખ્ય કોઠારીએ અપીલ કરી કે લોકસભા ચૂંટણી ભાજપને જ મત આપજો. વડતાલ સ્વામિનારાયણ મંદિરના ડોક્ટર સંત સ્વામી અપીલ કરતા કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપો. અયોધ્યામાં બનેલું રામ મંદિર નરેન્દ્ર મોદીના લીધે શક્ય બન્યું છે. પાવાગઢ મંદિર પર ચઢેલી ધજા નરેન્દ્ર મોદીને લીધે શક્ય બની છે. બે વખત ભાજપ સરકારથી દેશમાં અનેક ધાર્મિક કાર્યો થયા છે. ત્રીજી વખત ભાજપને જ મત આપવાની ડોક્ટર સંત સ્વામીની ખુલ્લી અપીલ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવીયાડ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ફતેપુરામાં પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઢોલ નગારા અને શરણાઈ સાથે પ્રચાર હાથ ધર્યો છે. ઘરે ઘરે જઈ પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેરંટી કાર્ડની પત્રિકાનું વિતરણ કર્યું છે. એક જ ચાલે પ્રભાબેન ચાલે એવા નારા સાથે ચાલી રહેલા પ્રચારમાં આપના લોકસભા સંયોજક નરેશ બારિયા અને પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. 15 એપ્રિલે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી પત્ર ભરશે. ગેનીબેન દાંતા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં જઈને પ્રચાર કાર્યમાં જોડાયા છે. હળાદમાં ગેનીબેને બ્રહ્માણી મંદિરના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ઉમેદવારી પત્ર ભરવા સમયે ગામના અગ્રણીઓ પણ તેમની સાથે જોડાય તેવી ગેનીબેને અપીલ કરી હતી. આ ઉપરાંત કાર્યક્રમમાં ગેનીબેને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનોએ ગેનીબેને શાલ અને ફૂલની માળા પહેરાવીને આવકાર્યા હતા. આ બાજુ સાબરકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. માલપુરના જલારામ મંદિરે કાર્યકર્તા સંમેલનથી પ્રચારના શ્રી ગણેશ કર્યા. સાથે જ તુષાર ચૌધરીએ મતદારોને રીઝવવાનો પણ પ્રયાસ કર્યો. જૂનાગઢ લોકસભા માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે ચૂંટણી પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. જૂનાગઢની સીટ પર કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે અને તેમણે જૂનાગઢ જિલ્લાના વિસાવદર સીટ નીચે આવતા ખડિયા ગામેથી પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેઓ ખડિયા આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ઢોલ નગારા સાથે ખડિયામાં આવેલા આહિર સમાજની વાડીમાં તેમણે કાર્યકરોને સંબોધિત કર્યા અને આ વખતે લોકો પરિવર્તન કરશે તેમજ રમૂજી અંદાજમાં જણાવ્યું કે બોલિવૂડમાં હીરો થવા કરોડો રૂપિયા ખર્ચવા પડે છે ત્યારે મારું નામ જ હીરો છે. ઉપસ્થિત લોકોમાં રમૂજ ફેલાઈ ગઈ તો હીરાભાઈએ બીજેપીના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર જ્ઞાતિવાદના આકરા પ્રહારો કર્યા અને બીજેપીની નીતિની જાટકણી કાઢી હતી. વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે જશપાલસિંહ પઢિયારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ રવિવારે કોંગ્રેસ ઉમેદવાર પરિચય અને સંવાદ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ઉમેદવારે કહ્યું કે તમામ લોકો ભેગા થઈને ચૂંટણી લડીશું. ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આજે બેઠક કરી હતી. આગામી દિવસો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચૂંટણી પહેલા બોટાદ આમ આદમી પાર્ટીમાં ભંગાણ જોવા મળ્યું છે. બોટાદ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ મહામંત્રીના કેસરિયા સામે આવ્યા છે. બોટાદ જિલ્લા કાર્યાલય ઉપર જિલ્લા પ્રમુખ અને આગેવાનોની હાજરીમાં ભાજપમાં તેઓ જોડાયા. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કાળુભાઈ રાઠોડ, સંગઠન મંત્રી ઉમેદસિંહ ગોહિલ, શહેર મહામંત્રી ઓઢભાઈ ધાંધલ, મહિલા મોરચાના પ્રમુખ પુરીબેન સાકરિયા સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર હોવા છતાં લોકોના કામ ન થતો હોવાનો આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યો છે. બનાસકાંઠામાં ભાજપનો ભરતી મેળો સામે આવ્યો છે. થરાદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ કેસરિયા કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાજપનો ખેસ પહેર્યો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ મહામંત્રી રહેલા ડીડી રાજપૂતના કેસરિયા સામે આવ્યા.
થરાદ તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ રહેલા પહાડસિંહ બારોટ ભાજપમાં જોડાયા છે. બનાસકાંઠા કિસાન વિભાગના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પૂનમ રબારી પણ ભાજપમાં જોડાયા. સભાને સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરોધીઓ પર પ્રહાર કર્યા. પહેલા ધર્મ જાતિના નામે ઇલેક્શન લડતા હતા અને હવે વિકાસની રાજનીતિના આધારે ચૂંટણી લડાય છે. રેખાબેન ચૌધરીએ પણ બનાસકાંઠાના વિકાસ માટે મત માંગ્યા. કે પહેલા ધર્મ જાતિ એના આધારે ઇલેક્શનો લડાતા, માન્ય નરેન્દ્રભાઈના આયા પછી આખી ઇલેક્શનની પેટર્ન બદલાઈ અને એ ઇલેક્શનની પેટર્ન થઈ છે કે આજે વિકાસની રાજનીતિના મુદ્દાના આધારે આ ઇલેક્શનો લડાઈ રહ્યા છે. તમારો એક વોટ એ રામ મંદિરનું નિર્માણ કરાવી શકે છે. તમારો એક વોટ એ કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરાવી શકે છે. અને તમારો એક વોટ એ આપણા બનાસકાંઠા અને આખા દેશની સરહદોને હજી વધુ મજબૂત બનાવી શકે છે. તમારો વોટ એ સીધો વિકાસને જ મળે છે. અને આજે હું બનાસની દીકરી તરીકે આપની વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું. મને વિશ્વાસ છે કે આપ બધા મારી સાથે રહેશો. વડોદરા ભાજપમાં ફરીકવાર વિવાદ સામે આવ્યો છે. લોકસભાના નવા ઉમેદવાર હેમાંગ જોશી જાહેર થયા બાદ પણ પક્ષમાં વિવાદ યથાવત છે. પૂર્વ એમએલએ જીતેન્દ્ર સુખડિયાએ બળાપો કાઢ્યો છે. શહેર ભાજપની સ્થિતિ બદલાઈ કોઈ પૂછનારું નથી. બેનર્સ લગાવનારા પાર્ટીનું સંચાલન કરે એ ગંભીર બાબત. જૂથવાદ નહીં, ભાજપમાં કોઈ જૂથ નથી. વ્યક્તિ મહત્વાકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે. ઉમેદવારના કાર્યક્રમની પણ અમને જાણ કરાતી નથી. આ પ્રકારના નિવેદનો તેમણે સામે આપ્યા. બેનર્સ દ્વારા પ્રોપેગેન્ડા કરનારા પાર્ટીના હાર્મને નુકસાન પહોંચાડે છે. આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. કોમ્યુનિકેશનની ગેપ છે. મેં અમારા મોગડીઓ અને અમારા પ્રભારીને પણ આ માટે વિનંતી કરી છે કે તમે આમાં ખાસ રસ લો અને બધા કાર્યકર્તાઓનું માન સચવાય, બધા સિનિયરોનું માન સચવાય તે રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવી આપ. ભાજપનો કંઈ જૂથ જેવું હું નથી માનતો. હું તો એકદમ અંદર ખોઈ ગયેલો માણસ છું, આખે ઓતપ્રોત થયેલો માણસ છું. દરેક ઇન્ડિવિજ્યુઅલને પોતાની રીતની સ્ટાઇલથી પોતાના ઇન્ટરેસ્ટથી કામ કરવાની ટેવ પડી છે. તે કેટલાક છે એમને અને એને કારણે તમે એને જૂથવાદનું નામ આપો પણ જૂથ નથી. કોઈ સામૂહિક જૂથ બનીને એક સામે તકરાર હોય એવું શું આ તે સદનસીબ છે વડોદરાનું કે એવા જૂથ નથી. તેમાં એની હાઉ તંત્ર દ્વારા યોગ્ય સમયે યથા સ્વરૂપમાં માહિતી પહોંચતી નથી એ અમારો લેખન હોય છે. પણ કાર્યકર્તાઓમાં દિલ તે તૂટે છે. એમાં જે નિરાશા વ્યાપે છે એ લાંબે કાયમને નુકસાન કરતા નથી. પાર્ટીને કોઈ વ્યક્તિગત પોતાની માન્યતાઓથી કે પોતાના દબાણથી પાર્ટીને ભાગમાં લેવાની આ કોશિશ છે અને આ વસ્તુ ચલાવી લેવાની. વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહ વરિયારે ડાન્સ કર્યો. ગઈકાલે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં તેમણે ડાન્સ કર્યો. જશપાલસિંહ વરિયાર સમૂહ લગ્નમાં હાજરી આપવા ગયા હતા. સમૂહ લગ્નમાં જાનૈયાઓએ જશપાલસિંહ વરિયારને ખભે બેસાડી નચાવ્યા. તો આ જે દ્રશ્યો સામે આવ્યા છે, હાલ આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર જશપાલસિંહનો આ ડાન્સ સામે આવ્યો છે. સમૂહ લગ્નમાં જશપાલસિંહ વરિયારે ડાન્સ કર્યો. વડોદરાથી આ દ્રશ્યો સામે આવ્યા અને હાલ આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જશપાલસિંહ દ્વારા ડાન્સ કરાતો આ વિડીયો સામે આવ્યો. 18,000 બાળકો માટે આઈપીએલની એક મેચ યાદગાર અને ખાસ બની રહી. ગઈકાલે આઈપીએલ મેચમાં ઈએસએ દિવસ પર મુંબઈ ઇન્ડિયન્સનો દિલ્હી કેપિટલ્સ સામે વિજય થયો. મુંબઈ ઇન્ડિયન્સના માલિક નીતા અંબાણી સાથે સ્ટેડિયમમાં વિવિધ એનજીઓના 18,000 બાળકો મુંબઈની આ જીતના સાક્ષી બન્યા. નીતા અંબાણીએ બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમના અનુભવો અંગે વાર્તાલાપ કર્યો. નીતા અંબાણી અને મુંબઈ ઇન્ડિયન્સના આઇકન સચિન તેંડુલકરે એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ દિવસ આ શા માટે આટલો ખાસ છે તેના વિશે વાત કરી. સાથે જ બાળકોના જીવનમાં રમતગમતના મહત્વ અને ઈએસએની પહેલ વિશે પણ ચર્ચા કરી. સચિન તેંડુલકરે બાળકોના જીવન બદલી શકે તેવા અનુભવો પૂરા પાડવાનો શ્રેય નીતા અંબાણીને આપ્યો. સાથે રિલાયન્સ ફાઉન્ડેશનની વી કેર
ફિલસુફી મુજબ ઈએસએ વર્ષ દરમિયાન શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. રિલાયન્સ ફાઉન્ડેશને 14 વર્ષ પહેલા શરૂ કરેલી ઈએસએની પહેલ ભારતભરના 22 મિલિયન બાળકો સુધી પહોંચી છે. जब सब पढ़ेंगे एक दिन आएगा जब सब खेलेंगे. मुंबई इंडियन सपोर्ट्स ईएसए यानी एजुकेशन एंड स्पोर्ट्स फॉर ऑल. जब हर बच्चे एक हाथ में